Last time in chapter 3, we are going through two methods which gives the solution of pair of equation. First method is substitution method and second is elimination method. In both method, we are solving equation and get x and y. Today we are going to third method. Third method is cross multiplication method. Third method is cross multiplication method. Cross multiplication. ત્યાંથી પૂરું થશે ને ત્યાંથી સ્ટાર્ટ થશે. જો
C1 C2 પછી તો કે C પછી એ આમ એ તો ખબર છે C પછી એ સાયકલ ફેરવો એટલે તો A1 A2 હવે A1 A2 થી પૂરો થયો ને તો નેક્સ્ટ ક્યાંથી ચાલુ થશે જો A1 A2 થી સ્ટાર્ટ થયો બરાબર હવે A1 એટલે પછી કોણ આવે છે તો એના પછી આવે છે B1 B2 એટલે એ લખો રેડી હવે તો કે હવે ક્રોસ મલ્ટીપ્લાય કર્યા કઈ રીતે તો કે આ C2 ને અહીંયા મલ્ટીપ્લાય કરી દીધો અને B2 ને અહીંયા મલ્ટીપ્લાય કરી દીધો क्रॉस जोड़ी हुई थी એટલે ક્રોસ મલ્ટીપ્લિકેશન મેથડ ભી દિયા હે અચ્છા ધેરફોર x અપોન b1 ઇન્ટુ શું થયું c2 તો b1 c2 થયું હવે વચ્ચે માઈનસ મૂક્યા આ માઈનસ કેના છે ફોર્મ્યુલાના છે b2 ઇન્ટુ કોણ c1 તો b2 ઇન્ટુ c1 રેડી ઈજી રીતે ઇક્વલ ટુ કરીને અહીંયા લો ખબર નો પડી લાય જે ઇક્વલ ટુ લેવું આ A2 ને મલ્ટીપ્લાય કર્યા અને આ C2 ને અહીંયા કર્યા તો અહીંયા શું આવશે C1 A2 માઇનસ C2 A1 ક્રોસ વાળા બેને મલ્ટીપ્લાય વચ્ચે આ ફોર્મ્યુલાનો માઇનસ ઇક્વલ ટુ 1 અપોન આ B2 એ મલ્ટીપ્લાય થયા તો A1 હતા B2 A1 B2 માઇનસ A2 B1 A2 B1 બરાબર છે ચાલો આવું કંઈક બન્યું હવે શું કરવાનું તો કે હવે કમ્પેર કરવાના x ને અને કોન્સ્ટન્ટ ટર્મ ને કમ્પેર કરવાના અને પછી એ જ રીતે y ને અને કોન્સ્ટન્ટ ટર્મ ને કમ્પેર કરવાના તો ચાલો પહેલા x લખીએ ધેરફોર x અપોન b1 c2 માઇનસ b2 c1 ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ ટર્મ તો 1 અપોન a1 b2 માઇનસ a2 b1 y ને કમ્પેર કરવાના y upon c1 a2 minus c2 a1 equal to 1 upon a2 b1 ready આવી રીતે થી x ને કમ્પેર કર્યો અને પછી y ને આની સાથે કમ્પેર કર્યો વચ્ચે equal to એટલે આવી રીતે ગમે તેને કમ્પેર કરી શકી બરાબર તો ચાલો હવે તો કે આમ ડિનોમિનેટર માં છે આમ જશે તો ન્યુમરેટર માં તો x is equal to તમને કઈ કામ મળશે આ ઉપર લઈ જશે એટલે b1 c2 minus b2 c1 upon a1 b2 minus a2 b1 આ x ની એક આખી ફોર્મ્યુલા બની ગઈ ઈ જ રીતે આ ડિનોમિનેટર નામ દે તો ન્યુમરેટર માં તો y is equal to c1 a2 minus c2 a1 આ જ વસ્તુ લઈ ગઈ અને અપોન માં તો જીત હોય a1 b2 minus a2 b1 આ કોની ફોર્મ્યુલા બની y બરાબર આ ફોર્મ્યુલા આપણે ડિરાઈવ કરી આ ફોર્મ્યુલા ડિરાઈવ કરવાની કે તો કઈ રીતે કરવાની તો કે સ્ટાન્ડર્ડ ફોર્મ લખવાનું પેર નું ક્વેશ્ચન નું પછી તમે આવી રીતે સ્ટેપ કરીને કરવા બરાબર તો આ તમને મળ્યો xy ની ફોર્મ્યુલા હવે આમાંથી સમ કઈ રીતે કરવો તો કે તમને બે રીતે આ થાય સ્કૂલે અલગ રીતે કરાવતા છે અહીંયા આપણે અલગ રીતે કરશું સ્કૂલે તમને કંઈક એવું કરાવો છે કે ભાઈ આવી રીતે આમ કરવાનું મોટા ભાગની જે એવું હોય તો ભાઈ આ લખના કરો પછી બધી વેલ્યુ અહીં સબસ્ટિટ્યુટ કરી દેવાની બરાબર પછી આગળ આવે કે ક્રોસ મલ્ટીપ્લિકેશન કરીને કરવાનું પણ એમાં માઇનસ પ્લસ ની ભૂલ વધારે પડશે એટલે આપણે શું કરશું કે દર વખતે આ સ્ટેપ અને આ સ્ટેપ આટલું તો આપણે કરી જ નાખશું ગમે ક્રોસ મલ્ટીપ્લિકેશન નો સમ હોય આપણે શું કરશું આટલો લખી નાખશું રેડી પછી તો x ની માઈન્ય ફોર્મ્યુલા મળી આ ફોર્મ્યુલામાં બધી વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી દેશું ફોર્મ્યુલામાં બધી વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો એટલે આ માઈનસ પ્લસ ની ભૂલ પડવાની શક્યતા ઘટી જશે બરાબર આપણે દર વખતે આમ કરશું આ ત્રીજો સ્ટેપ આપણે કાપી નાખશું સમ કરતા છો ત્યારે પણ ડિરાઈવ કરવાનું કે આવે તો બધા સ્ટેપ દેખાડવાના તમારે હવે ચાલો જઈએ આનો સમ કરીએ એમાં કઈક આવું છે 3.5 એનો ક્વેશ્ચન નંબર 1 3.5 નો ક્વેશ્ચન નંબર 1 ચાલો એમાં શું કહે છે તો કે એમાં ફર્સ્ટ કઈક આવો છે ક્વેશ્ચન કે x માઇનસ 3y -3 = 0
n 3x minus 9y minus 2 equal to 0. अब ये इक्वेशन आपेला छे बराबर. હવે તો કે આ ક્વેશ્ચન માં તમને એમ નથી કીધું કે ડાયરેક્ટ ક્રોસ ક્રોસ મલ્ટીપ્લિકેશન થી તમે સોલ્વ કરી નાખો. તમને શું કીધું છે તો કે પહેલા કીધું કે વિચ ઓફ ધ ફોલોઈંગ પેર ઓફ લિનિયર ઇક્વેશન હેઝ યુનિક સોલ્યુશન નો સોલ્યુશન ઓર ઇન્ફાઇનાઇટલી મેની સોલ્યુશન. એટલે પહેલા તમારે શું કરવાનું છે ક્વેશ્ચન માં કીધું છે પહેલા એમ કરવાનું કે આને નક્કી કરવાનું ભાઈ કેટલા સોલ્યુશન છે યુનિક છે નો સોલ્યુશન છે કે ઇન્ફાઇનાઇટલી મેની છે બરાબર. કઈ રીતે નક્કી કરશો તો ફર્સ્ટ લેક્ચર થર્ડ ચેપ્ટર માં ફર્સ્ટ લેક્ચર માં શું હતું તો કહો a1 / a2 કરતા b1 / b2 એન્ડ c1 / c2 એના ઉપરથી ડિસાઈડ કરતા કે ભાઈ સોલ્યુશન કેવું મળશે. ઈ વસ્તુ તમને એટલે ત્યાં શીખડાવી દીધી અને ઈ જ વસ્તુ આ બેઠે બેઠે પહેલા કરવાની છે બરાબર. પછી જો સોલ્યુશન મળતો હોય તો ક્રોસ મલ્ટીપ્લિકેશન મેથડ કરવાની નકર કરવાની નહીં બરાબર. તો ચાલો પહેલા ચેક કરીએ કેટલા સોલ્યુશન મળે છે. તો ચાલો પહેલા લિસ્ટ બનાવવાનું. ક્રોસ મલ્ટીપ્લિકેશન માં કમ્પલસરી ઇક્વેશન ઓફ ઇક્વલ ટુ 0 ના ફોર્મ માં લેવું જોઈએ. આ પેલું બરાબર પેલું છે ઇક્વલ ટુ 0 ના ફોર્મ માં લેવું જોઈએ. નો હોય તો તમારે બોઠવવાનું. રેડી તો ચાલો લઈએ. તો પહેલા અહીંયા તો છે એટલે ઉપાધી નથી. a1 b1 એન્ડ c1 પછી a2 b2 and c2 ready આવ છે. હવે તો કે ફર્સ્ટ ઇક્વેશન માં જો x નો કોએફિશિયન્ટ કોણ તો કે 1 કાઈ નો એટલે 1 હોય તો 1 y નો કોએફિશિયન્ટ -3 એન્ડ કોન્સ્ટન્ટ ટર્મ ઇઝ ઓલસો -3 રેડી. ઇટ ઇઝ ધ સેકન્ડ ઇક્વેશન. ચાલો કોએફિશિયન્ટ ઓફ x ઇઝ 3 કોએફિશિયન્ટ ઓફ y ઇઝ -9 એન્ડ કોન્સ્ટન્ટ ટર્મ ઇઝ -2 આવું છે. હવે તો હવે તમારે ઓલો રેશિયો ફાઇન્ડ કરવાનો a1 / a2. પહેલા ફાઇન્ડ કરો a1 છે 1 / a2 છે 3. ઈ જ રીતે હવે b1 / b2 ફાઇન્ડ કરો. b1 છે -3 એન્ડ b2 છે -9. માઇનસ માઇનસ કટ 3 × 3 = 9 એટલે ઉપર 1 હોય તો નીચે કેટલા હોય તા 3 તો 1/3. ઈ જ રીતે c1 / c2 કેટલા હોય c1 કેટલા તો -3 c2 કેટલા તો -2 તો માઇનસ માઇનસ કર તો હોય તા 3/2 રેડી. આપેલા રેશિયો બધાય ફાઇન્ડ કરી લીધા. આ વસ્તુ આવડે છે આપણને. તો આમાં શું થયું તો કે આ બે ઇક્વલ મળ્યા જો અને ઓલો થર્ડ વન ઇક્વલ નથી એટલે આવું કઈ થશે a1 / a2 ઇક્વલ ટુ b1 / b2 થયા બટ નોટ ઇક્વલ ટુ c1 / c2. ધેટ મીન્સ ગિવન પેર ઓફ ઇક્વેશન હેઝ નો સોલ્યુશન બરાબર. આ કન્ડિશન ઓલી સેકન્ડ કન્ડિશન છે. આમાં શું થાય તો કે નો સોલ્યુશન આવે બરાબર. આ બે ઇક્વલ હોય છેલ્લો ઇક્વલ નો થાય એટલે નો સોલ્યુશન. બધા ઇક્વલ હોય તો ઇન્ફાઇનાઇટલી મેની સોલ્યુશન અને ડાયરેક્ટ આ બે પણ ઇક્વલ આવે તો ડાયરેક્ટ યુનિક સોલ્યુશન બરાબર. તો અહીંયા નો સોલ્યુશન આવ્યું. હવે સોલ્યુશન નથી તો આપણે ક્રોસ મલ્ટીપ્લિકેશન મેથડ કરવાની થશે નહીં. પૂરું આગળ પૂરો થયું બરાબર. હવે સેકન્ડ સબ નહીં એમાં કરવાનું આવશે એટલે એમાં આપણે શીખવા મળશે ક્રોસ મલ્ટીપ્લિકેશન. આમાં આપણે શું કામ કર્યું હજી એકવાર ક્વેશ્ચન માં આપણને કીધું હતું કે ભાઈ તમે પહેલા ચેક કરજો એટલે આપણે પહેલા ચેક કર્યું પણ નો સોલ્યુશન મળ્યા એટલે આગળ કરવાનું થાય નહીં. ચાલો જોઈએ ના પછી સેકન્ડ જોઈએ. ચાલો સેકન્ડ ઇક્વેશન આવું છે 2x + y is equal to 5 3x + 2y equal to 8. ચાલો કેમ દર્શાવવાનું કે પહેલા તો આપણને દેખાય છે
इक्वेशन इक्वल टू जीरो ना फॉर्म में नहीं तो कन्वर्ट करो ये बाजू तो क्या होता है टेन फोर पहले इक्वेशन आ ऊपर से टू एक्स प्लस वाई फाइव आ बाजू आ तो क्या होता है माइनस वाई इस रीते आए थ्री एक्स प्लस टू वाई एट आ माउस से तो क्या हुआ माइनस एट अच्छा इक्वेशन फिर लिखे स्टैंडर्ड फॉर्म में अब ये तो क्या फाइंड करो ए वन बी वन सी वन a2 b2 c2 चलो फर्स्ट इक्वेशन जो है कोएफिशिएंट ऑफ x इज 2 कोएफिशिएंट ऑफ y इज 1 एंड कांस्टेंट टर्म इज माइनस 5 सेकंड इक्वेशन कोएफिशिएंट ऑफ x इज 3 कोएफिशिएंट ऑफ y इज 2 एंड कांस्टेंट टर्म इज माइनस 8 रेडी आओ थिंग अब ये तो के रेशियो फाइंड कर लियो क्वेश्चन में आपने કીધું તો પહેલા ચેક કરો શું મળે છે चेक करिए जी चलो ए वन से टू ए टू से थ्री बी वन अपन बी टू करिए बी वन से वन एंड बी टू इज टू तो जो डायरेक्ट आप इक्वल मिला नहीं आप इक्वल नो मिला तो डायरेक्ट आपने खबर पड़ी जाए फर्स्ट कंडीशन जाओ से फिर जो कहीं चेक करवा तो था यार नहीं बराबर कई रीते तो क्या हुआ ए वन अपॉन ए टू नॉट इक्वल टू b1 अपन b2 आई गई એટલે ફર્સ્ટ કન્ડિશન છે તો ઈ શું કહે છે therefore b1 pair of equation has unique solution બરાબર તો યુનિક સોલ્યુશન મળશે આને તો આપણે શું કરવું પડે ફાઇન્ડ કરવાનું થાય એટલે હવે ક્રોસ મલ્ટીપ્લિકેશન મેથડ કઈ રીતે કરવી જોઈએ આપણે શું શીખા पहला तो लो जो हमने डीरेव करो तो नहीं डीरेव कर ही ना खोलने दे चलो पहला एक्स दर्शो पची वार एंड पची वन अरे बस ग्रामर कहीं भी दी जाए ग्रामर नहीं कॉपी कर सो तो एक्स अपन मसो लिख रहे तो एक्स वाला ढंग नहीं मिला तो बी वन बी टू एंड सी वन सी टू पची तो के सी वन सी टू थी पूर्व थी तो यह चालू क्या थी था से स्टार्ट सी वन सी टू थी था से एंड सी पची कौन आ गए ए तो ए वन ए टू ए वन ए टू थी एंड थी वो तो स्टार्ट ए वन ए टू थी अने ए वन ए टू पची तो ये ए ना पची कौन आ गए बी वन बी टू रेडी जानो अगर क्रॉस मल्टीप्लिकेशन आ गई हो या देयरफॉर एक्स अपॉन बी वन इनटू सी टू तो बी वन सी टू वाचे फॉर्मूला ना माइनस आ या जैसे मतलब बी टू इनटू सी वन तो बी टू सी वन इक्वल टू y अपॉन चलो a मल्टीप्लाई टू तो c1 a2 माइनस c2 a1 1 अपॉन a1 b2 माइनस क्रॉस में a2 b1 रेडी चलो आओ थी अब ये तो के आने आने कंपेयर करवाना था ये कंपेयर થાય પછી શું થાય तो क्या डिनोमिनेटर में आम जाए तो न्यूमिनेटर में बराबर એવું થાતો તો હવે ઈ સ્ટેપ આપણે ડાયરેક્ટ કરશું ઈ આયા કરીએ આ સંતાની ને ચાલો હવે શું થશે x is equal to આ ડિનોમિનેટર માંથી આ ન્યુમરેટર માં આવી જાય તો આ લખના કોનું પહેલે ઉપર b1 c2 માઈનસ b2 c1 અપોન આ ab વાળો આવશે a1 b2 માઈનસ a2 b1 આમાં મોટે કાંઈ લખવાનું નથી બધી જોઈ જને લખવાનું છે આગળના સ્ટેપ માંથી બરાબર ઈ જ રીતે y નું y ને આ બે ને કમ્પેર કર પછી આ ડિનોમિનેટર માંથી ન્યુમરેટર માં જાય આપણે આ કઈ રૂપે છે તો આ ઉપર આવશે તો c1 a2 માઈનસ c2 a1 અપોન a1 b2 માઈનસ b2 a1 આવું છે ચાલો હવે તો કે આમાં હવે આપણે વેલ્યુ સબસ્ટિટ્યુટ કરશું બરાબર ચાલો ભાઈ હવે જોઈ જોઈને વેલ્યુ મૂકવાની છે ભૂલ ન થાય ખાસ
चलो v1, तो v1 मोड़े क्या लिखो रहा है आपने इधर क्या लिखो रहा है v1 is equal to 1, तो v1 छे 1, c2, c2 is equal to, तो क्या minus 8, minus, अ फॉर्मूला ना minus, अबे तो क्या b2, b2 is 2, and c1, c1 is minus 5, अपो, चलो a1, तो क्या a1 is 2 b2 b2 is 2 minus a2 a2 is 3 and b1 b1 is 1 अबे ये सबट्रैक्टर क्या थी मेरे को मोटे का ही ना लिखो ऐसी जो जो ना लिखो देखो पिन मारे थे अपने चलो इतनी क्या है सबट्रैक्टर आरे साथ साथ कर ही नहीं अरे c1 c1 is minus 5 a2 तो a2 is 3 minus c2 c2 is minus 8 and a1 is 2 upon a1 is 2 b2 is 2 minus b2 is 3 चल out here बराबर वैल्यू सोसाइटर कहीं है ये तो भी वन होता है बराबर अबे देखो डिनोमिनेटर बेस सब खाली से इक्वल होता है એટલે અહીંયા જે વસ્તુ આવશે ને ઈ જ બેઠે બેઠી વસ્તુ ક્યાં આવશે અહીંયા એટલે આ વખતે બીજી વાર અહીંથી જોઈ લખવાની જરૂર નથી અહીંથી બેઠે બેઠો લખી નાખવાનું બરાબર ચાલો હવે કરીએ મલ્ટીપ્લિકેશન 8 1 જા 8 माइनस प्लस माइनस बराबर इज रीते 5 2 जा 10 आ माइनस અને આ માઈનસ કેવા થઈ જાય પ્લસ એટલે મલ્ટીપ્લિકેશન છે એટલે સાઈન માં મલ્ટીપ્લિકેશન થશે અપોન 2 2 જા 4 માઈનસ ના માઈનસ 3 1 જા 3 ચાલો આનો કેલા પૂરો બનના દે 10 minus 8 એટલે 2 ને બીગર ટર્મ ની સાઈન પ્લસ 4 minus 3 એટલે 1 ને બીગર ટર્મ ની સાઈન એટલે પ્લસ 2 ઓવર 1 મીન્સ x is 2 બરાબર શું થશે તો કે આ છે minus 5 5 3 જા 15 minus plus minus એટલે કે 8 2 જા 16 આ માઈનસ ને આ માઈનસ प्लस अपॉन 2 2 जा 4 माइनस 3 1 जा 3 इतना यहां मिल जाए तो क्या लगे ऊपर 16 माइनस 15 है 1 और बिगर टर्म में साइन है प्लस इज इन 4 माइनस 3 है 1 और बिगर टर्म में साइन है प्लस 1 अपॉन 1 1 तो आ मिल गया 1 बराबर यहां कहीं आपने कहीं नहीं खाली सिंपलीफिकेशन है कहीं एडिशन सबट्रैक्शन है देखो बराबर अच्छा x2 minus y1 therefore solution x comma y is equal to 2 comma 1 आ तुम्हारा आंसर आई थिंक सो द माइनस प्लस ने बोल ओछी पड़से डायरेक्ट आई थिंक वैल्यू सब्स्टिट्यूट आपने नहीं करिए बराबर आ ત્રણ સ્ટેપ દર વખતે દરેક ક્રોસ મલ્ટીપ્લિકેશન ના સમમાં લખવાના થાશે રેડી અચ્છા હવે હવે એના પછીનો સમ લઈએ થર્ડ સમ માં કઈક આવું છે 3x minus 3rd one 3x minus 5y is equal to 20 and 6x minus 10y is equal to 40 अच्छा नो पहला तो जो होते equal to 0 ना form माँ छे नहीं तो 20 ना 40 इक्वल टू नहीं आसन ले ऑपर से तो पहला ही लकी लगी है 3x माइनस 5 माइनस 6 20 आप बदल प्लस से आम आउट से तो क्या थी जैसे माइनस 20 इसी के आप ये मतलब 6x माइनस 10 y 40 प्लस से आम आउट से तो माइनस 40 इक्वल टू 0 आलो अगर लिस्ट बना भी लिस्ट में a1, b1, c1, इतनी देर a2,
c2 ચાલો ફર્સ્ટ ઇક્વેશન માં x નો કોએફિશિયન્ટ 3 કોએફિશિયન્ટ ઓફ y ઇઝ -5 એન્ડ કોન્સ્ટન્ટ ટર્મ ઇઝ -20 સેકન્ડ ઇક્વેશન માં કોએફિશિયન્ટ ઓફ x ઇઝ 6 કોએફિશિયન્ટ ઓફ y -10 એન્ડ કોન્સ્ટન્ટ ટર્મ ઇઝ -40 રેડી ચાલો હવે રેશિયો પહેલા તો આપણે શું કરવાનું છે ડાયરેક્ટ મેથડ કરવાના નથી મળવાની આપણે ક્વેશ્ચન માં કીધું હતું પહેલા ચેક કરો કેવા એના સોલ્યુશન છે તો એના માટે ચેક કરવા માટે a1 upon a2 a1 છે 3 એન્ડ a2 છે 6 તો આ કોટ છે 3 2 7 એટલે 1 by 2 આવશે ઇઝી રીતે b1 upon b2 b1 છે -5 એન્ડ b2 છે -10 માઇનસ માઇનસ કોટ 5 2 7 એમ એટલે આ પણ મળશે 1 by 2 અહીંયા સાઈડ બાજ કરી નાખું છું c1 upon c2 c1 છે -20 એન્ડ c2 છે -40 માઇનસ માઇનસ કટ 20 2 40 એટલે આ પણ મળશે 1 by 2 તો ત્રણે ત્રણ ઇક્વલ મળ્યા જો એનો મીન્સ કે a1 upon a2 equal to b1 upon b2 equal to c1 upon c2 આ બોલ્યું બધું ઇક્વલ હોય તો આપણને ખબર છે કેટલા સોલ્યુશન મળે ઇન્ફાઇનાઇટલી મેની બરાબર તો આમાં સમ કરવાની કે જરૂર નથી ડાયરેક્ટ ખબર પડી ગઈ શું ગિવન પેર ઓફ ઇક્વેશન હેઝ ઇન્ફાઇનાઇટલી મેની સોલ્યુશન ઓકે ડાયરેક્ટ પૂરું ઇન્ફાઇનાઇટલી મેની સોલ્યુશન થઈ ગઈ એટલે x ની માઇની ગમે તે વેલ્યુ મૂકો એનું સોલ્યુશન થશે સેટિસ્ફાય કરશે ને ઇક્વેશન ની બરાબર ચાલો જોઈએ આ છે આપણો ક્વેશ્ચન નંબર 3 આમાં હવે તો કે આમાં આપણે આને જો રહેશે વર્ણ દિશા આવશે ને ક્વેશ્ચન નંબર 4 એમાં લેવા તો કે ચાલો તો ઈ જોઈએ નીચેનો સમય કાઢી નાખું છું બરાબર ચાલો ક્વેશ્ચન નંબર 4 કઈક આવો છે x માઇનસ 3y માઇનસ 7 ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ 3x minus 3y minus 50 is equal to 0 ચાલો આમાં કઈ ઉપાધિ નથી ઇક્વેશન ઇક્વલ ટુ 0 ના ફોર્મમાં જ આપેલા છે એનો પ્રશ્ન નથી તો ચાલો a1 b1 and c1 નક્કી કરીએ a2 b2 and c2 ચાલો ફર્સ્ટ ઇક્વેશન કોએફિશિયન્ટ ઓફ x is 1 here -3 and -7 second equation ma coefficient of x is 3 y is -3 and constant of -50 ready chalo ena check karvano che a1 upon a2 karo a1 che 1 a2 che 3 ee rite b1 upon b2 karo b1 che -3 and b2 che -3 તો આ બે કેવા થઈ ગયા કટ 3 3 એ કટ એટલે કાઈ ન હોય તો 1 તામાં જો આ બે ઇક્વલ આવ્યા નહીં આ બે ઇક્વલ આવે તો આગળ જવાનું થાય પણ આ નોન ઇક્વલ આવ્યા એટલે આપણી ફર્સ્ટ કન્ડિશન a1 upon a2 નોટ ઇક્વલ ટુ b1 upon b2 આ આવી ગઈ અને ફર્સ્ટ કન્ડિશન હોય તો શું લખવાનું b1 pair of equation is unique solution ready unique solution હવે તો કે યુનિક સોલ્યુશન મળે તો ફાઇન્ડ તો કરવું પડે તો ફાઇન્ડ કરવું પડે એટલે તમારે ડાયરેક્ટ આવું જી ક્રેમરે કહ્યું હતું એ કરવા માટે આ ત્રણ સ્ટેપ તો ફિક્સ જ છે બધાય સમમાં
તમારે તો લખવાનું છે બરાબર ચાલો વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવાની છે હવે ડાયરેક્ટ આમાં અત્યારે વેલ્યુ માં શું છે તો કે b1 કેટલા છે તો કે b1 ઇઝ માઇનસ 3 c2 ઇઝ માઇનસ 15 ઓપન મારવાની છે b2 b2 ઇઝ માઇનસ 3 and c1 c1 ઇઝ માઇનસ 7 upon a1 a1 ઇઝ 1 b2 b2 ઇઝ માઇનસ 3 minus a2 a2 is minus a2 is 3 and b1 b1 is minus 3 ready આથી હવે ઇતરે કાય સાદો સાદો મૂકી દઈએ c1 c1 is minus 7 a2 a2 is 3 c2 c2 is minus 15 a1 a1 is 1 પછી આ ડિનોમિનેટર છે અને આ ડિનોમિનેટર બે કેવા છે ઇક્વલ જ હોવાના છે ઇક્વલ હોય એટલે આધાર વેલ્યુ પાછી આવશે તો કે 1 માઇનસ 3 માઇનસ 3 માઇનસ 3 રેડી ચાલો આયા 15 3 જા 45 આ માઇનસ ને આ માઇનસ એટલે કેવા પ્લસ ઈજ રીતે 7 3 જા 21 આ માઇનસ માઇનસ કેવા થઈ ગયા આ બે પ્લસ થઈ ગયા હવે ઈ પ્લસ ને પાછો આગળ આ માઇનસ એટલે પ્લસ માઇનસ પાછો કેવો માઇનસ બરાબર માઇનસ માઇનસ પ્લસ ઈ સાચું પણ ઈ પ્લસ ને પાછા આગળ માઇનસ એટલે કેવા થઈ ગયા માઇનસ ચાલો આગળ નીચે જોઈએ 3 1 જા 3 એન્ડ માઇનસ પ્લસ માઇનસ 3 3 જા 9 એન્ડ માઇનસ એન્ડ આ માઇનસ એટલે કેવા પ્લસ minus 15 1 જા 15 આ માઇનસ એન આ માઇનસ કેવા પ્લસ અપોન અપોન માંથી આને હોય જાવશે માઇનસ 3 પ્લસ 9 બરાબર જાણો તો કે આ ઓપોઝિટ સાઇન છે એટલે સબટ્રેક્શન થશે 21 માઇનસ 15 કરો તો કેટલા વધે 6 ને બીગર ટર્મ ની સાઇન એટલે માઇનસ 6 અપોન 9 માઇનસ 3 મીન્સ 9 minus 3, 6 ને બીગર ટર્મ ની સાઇન plus 6 ચાલો 6 6 કર તો 1 વધે તો 1 1 લખાય પણ કેવા 1 છે તો કે માઇનસ સાઇન કે કટ નથી થઈ બરાબર એટલે માઇનસ સાઇન તો એઝ ઇટ ઇઝ તો y is equal to minus 1 રેડી તો y મળી ગયો નેક્સ્ટ ધેરફોર solution x comma y is equal to x is 4 and y is minus 1 આ તમારો આન્સર બરાબર આ થઈ ગઈ ક્રોસ મલ્ટીપ્લિકેશન આમાં ધ્યાન શું રાખવાનું છે તો એક વસ્તુ જોવાની છે કે ડાયરેક્ટ તમને એમ કહે કે આ ઇક્વેશન ને સોલ્વ કરો તો તમારે આ કઈ કથા કરવાની નથી ડાયરેક્ટ બેહી જવું આ તમારો સમ શું કહે તો ક્રોસ મલ્ટીપ્લિકેશન થી સોલ્વ કરો હવે અહીંયા આપણે ક્વેશ્ચન માં કીધું હતું કે પહેલા ચેક કરો કેના સોલ્યુશન્સ કેવા મળે છે યુનિક છે નો સોલ્યુશન ઇન્ફાઇનાઇટલી એટલે આપણે આ કથા કરી શરૂઆતમાં કા ચેક કરી અને પછી આ કરી બરાબર ક્વેશ્ચન માં ડાયરેક્ટ એમ કે ક્રોસ મલ્ટીપ્લિકેશન તો ડાયરેક્ટ આ જ કરી નાખો રેડી તો આ હતી આપણી કઈ ક્રોસ મલ્ટીપ્લિકેશન મેથડ નેક્સ્ટ લેક્ચર માં આપણે શું કરશું તો કે આ ટી રેશિયો હતા ઈ ત્રણ રેશિયો હતા ઈ ત્રણે ત્રણ ને કમ્પેર કરીને કઈક અનનોન સાઇન કરવાના છે કે આ સમજ જશું પણ ઈ નેક્સ્ટ લેક્ચર માં આમાં આપણે આજે આટલું રાખીએ બરાબર